ઇન્ડિયા દ્વારા એવી છૂટ આપવામાં આવી છે કે આગામી 29, 30 અને 31 માર્ચ દરમિયાન બેંકમાં રૂપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ જમા કરાવી શકાશે. આ દાવો અમે નથી કરી રહ્યા, આ દાવો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મેસેજ સાચો છે કે ખોટો? જોયા રિપોર્ટ. શું માર્ચ મહિનામાં જૂની 500-1000ની નોટ બદલી શકાશે? ઓગણત્રીસ, ત્રીસ અને 31 માર્ચે જૂની નોટ બદલવાની છેલ્લી તારીખ છે. શું લોકોને રાહત આપવા માટે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવાયો છે? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ. વાયરલ મેસેજ સાચો કે ખોટો? નોટબંધીનો કરંટ સામાન્ય જનતાથી લઈને ઉદ્યોગપતિઓ તેમજ છેવાડાના ગામડાના લોકોએ સહન કર્યો. તેમજ બેંક બહાર જૂની 500 અને 1000ની નોટ બદલવા માટે જે લાંબી કતારો લોકોએ લગાવી હતી તે કઈ રીતે ભૂલી શકાય? તેમજ સરકારે આ નોટ બદલવાની મુદત પણ આપી હતી, પરંતુ શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે ફરીથી જૂની નોટ બદલવા માટેની તક આપી શકાય કે નહીં? જો તમારી પાસે જૂની 500 અને 1000ની નોટ હોય તો શું ફરીથી તમને એક તક આપવામાં આવી છે? આજકાલ એક મેસેજ વાયરલ થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ તરફથી દરેક બેંકને એક સૂચન કરવામાં આવ્યું છે, જેમાં આગામી 29, 30 અને 31 માર્ચ આ 3 દિવસ જૂની 500 અને 1000ની નોટ બદલાવી શકાશે. આ પ્રકારનો મેસેજ સાચો છે કે ખોટો? આવો જોઈએ આ રિપોર્ટમાં. એક મેસેજ છેલ્લા ઘણા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો છે. આ મેસેજનો દાવો છે કે આરબીઆઈ દ્વારા જૂની 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા માટે વધુ 3 દિવસની મુદત આપવામાં આવી છે. આ મેસેજ વાંચવાની સાથે ઘણા લોકોને લાગી રહ્યું છે કે હજી પણ 3 દિવસ મળ્યા છે અને જૂની નોટ બદલાવી શકાય છે, અને ખરેખર જો આવી તક આપવામાં આવે તો કોણ આ તક નહીં ચૂકે? સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી આ મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 3 દિવસ માટે કોઈ પણ બેંકની જૂની 500 અને 1000ની નોટ બદલવાની પરવાનગી આરબીઆઈ આપી છે. 29 થી 31 માર્ચ 2017 સુધીમાં આ સુવિધા મળશે. આ મેસેજ તમારા મિત્રો અને પરિવારજનોને આપો, ફક્ત 3 દિવસ છેલ્લી તક. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ મેસેજ એક રીતે તો ઘણા લોકોને રાહત આપી રહ્યો હશે, જેમની પાસે હજી પણ કાળા નાણાં પડ્યા હશે અને નોટબંધીના સમયમાં નોટ બદલાવી શક્યા ન હોય તેમને ઘડીક વાર તો વિચાર આવ્યો હશે, તેમજ 29 માર્ચની તેઓ રાહ પણ જોઈ રહ્યા હશે. વીટીવીની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવામાં આવી હતી, જે માટે વીટીવીના સંવાદદાતાએ રાજકોટ કોઓપરેટિવ બેંકના સીઈઓ પરસોત્તમ પીપળિયા સાથે મુલાકાત કરી હતી, તેમજ તેમને એ મેસેજ બતાવવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરસોત્તમ પીપળિયાએ પણ આ મેસેજની તપાસ કરી અને ત્યારબાદ શું કહ્યું આવો આપને સંભળાવી દઈએ. આરબીઆઈ તરફથી જે કોઈ સૂચનાઓ જારી કરવામાં આવે છે એની પ્રેસ રિલીઝ આપવામાં આવતી હોય છે, તો બધા જ અખબારી યાદી દ્વારા બધાને જાણ કરવામાં આવતી હોય છે, સામાન્ય પબ્લિકને પણ. એ જ પ્રમાણે બેંકોને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવતી હોય છે. આજની તારીખ સુધી આવો કોઈ પરિપત્ર બેંકને મળેલ નથી કે આજની તારીખ સુધી આવી કોઈ અખબારી યાદી પણ આરબીઆઈએ પ્રસિદ્ધ કરી નથી. એટલે આ જે મેસેજ ફરે છે એ તદ્દન ખોટો છે, આમાં કોઈએ ભરમાવવું જોઈએ નહીં. હું વીટીવીના માધ્યમથી તમામ લોકોને અપીલ કરું છું કે આ મેસેજ માં કોઈ તથ્યતા નથી, આમાં કોઈ ભરમાવી અને કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટ છે એ આપની સાથે ઠગાઈ ન કરે એની કાળજી રાખવી, અને આ મેસેજની કોઈ તથ્યતા નથી. આમ પરસોત્તમ પીપળિયાએ આ મેસેજ ખોટો હોવાનું જણાવ્યું હતું,
તેમજ જ્યારે પણ આરબીઆઈ દ્વારા કોઈ નવો નિયમ જાહેર કરવામાં આવે છે ત્યારે દેશભરની બેંકને આરબીઆઈ દ્વારા જાણ પણ કરવામાં આવે છે અને દરેક બેંક આ બાબતની ખાસ નોંધ રાખતી હોય છે અને જૂની 500 તેમજ 1000ની નોટ બદલવાનો જે સમયગાળો હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે અને હવે આવી નોટ ફરી બદલાવી શકાતી નથી અને આરબીઆઈએ આવી કોઈ પણ પ્રકારની પરવાનગી પણ આપી નથી। આમ વી ટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે આવા કોઈ પણ પ્રકારના ખોટા તેમજ ભ્રામક મેસેજમાં વિશ્વાસ ન કરવો તેમજ તેને ફોરવર્ડ પણ ન કરવો। દરેક મેસેજની પૂરતી તપાસ કરીને તેને ફોરવર્ડ કરવું જેથી સમાજમાં ફેલાતા ભ્રામક પ્રચારને અટકાવી શકાય। વોટ્સઅપમાં વાયરલ થયેલા મેસેજ બાબતે વીટીવીની ટીમે પડતાલ કરી હતી જેમાં જાણવા મળ્યું કે આ પ્રકારનો મેસેજ જે છે ખોટો છે। ખાસ કરીને આરબીઆઈ કોઈ પણ પ્રકારનો નિર્ણય લે તો તેની જાણ દરેક બેંકોને કરે છે પરંતુ 500 અને 1000ની નોટ આગામી 29, 30 અને 31 માર્ચના રોજ દરેક બેંકમાં બદલાવી શકાશે। આ પ્રકારનો કોઈ પણ પરિપત્ર આરબીઆઈ દ્વારા કોઈ પણ બેંકને આપવામાં આવ્યો નથી એટલે કે વીટીવીની ટીમે જે પડતાલ કરી એમાં સાબિત થયું છે કે આ પ્રકારનો મેસેજ ખોટો છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ।